નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામના મૂળ તત્વો કે એકમમાં ચેપ્ટર નંબર 4 આમૂળમાં ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 જોયો, ત્યાર પછી જો ફોલો પેજ નંબર 102 ઉપર દાખલા નંબર 6 મૂળ અને ઉપાડના વ્યવહારો છે. નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમૂળમાં લખો. એટલે આપણે કોની આમૂળ તૈયાર કરવાની છે? શુભમની. તો અહીંયા મેં ખાતું દોરી રાખ્યું છે. શ્રી શુભમની આમૂળ, સૌ પ્રથમ પેલું ખાનું કયું આવશે? તારીખનું. તો અહીંયા આપણને વર્ષ આપ્યું છે 2014 જાન્યુઆરી 1. પેલો વ્યવહાર જુઓ કે રૂપિયા 10,000 નું માલસ્ટો, રૂપિયા 15,000 રોકડા, રૂપિયા 5,000 નું ફર્નિચર અને રૂપિયા 10,000 ના દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. એટલે કે ધંધામાં અત્યાર આગળના લેક્ચરમાં આપણે જે દાખલો જોયો એમાં શું હતું? તો કે એક અસર ઉધાર હોય ને એક અસર જમા હોય, પરંતુ આ વ્યવહાર છે સંયુક્ત વ્યવહાર છે. એટલે કે બે થી ત્રણ વ્યવહાર ઉધાર થતા હોય અથવા તો બે થી ત્રણ અસર જમા થતી હોય અને કેવો વ્યવહાર કહેવાય? સંયુક્ત વ્યવહાર. તો અહીંયા માલિક છે એ ધંધામાં શું લાવે છે? જો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તો એને શું કહેવાય? મૂડી. એટલે માલિક આપનાર થયો. શું આપે છે ધંધાને? તો કે માલ આપે છે, રોકડ આપે છે, ફર્નિચર આપે છે અને દેવાદાર. દેવાદારો એટલે શું? એટલે કે આપણે બીજા પાસેથી રૂપિયા લેવાના છે. એટલે ધંધા માટે એક પ્રકારની શું થઈ? મિલકત. ધંધામાં આવે છે એટલે બધાનું ખાતું શું થશે? ઉધાર. તારીખના ખાનામાં સૌ પ્રથમ પહેલા લખો વર્ષ 2014 જાન્યુઆરી 1. રોકડ ખાતે ઉધાર, સોરી માલસ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર અને દેવાદારો ખાતે, બધાનું ખાતે શું થશે? ઉધાર. માલસ્ટોક ખાતે ઉધાર, ત્યાર પછી શું આવ્યું છે? દેવાદાર રોકડ આવી છે, ફર્નિચર આવ્યું છે, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર. તે માલિક આપનાર છે એટલે માલિક ખાતે નહીં પરંતુ શું થશે? મૂડી ખાતે જમા. તે મૂડી ખાતે જમા. એમાં માલ સ્ટોક કેટલો છે? તો કે માલ સ્ટોક છે 10,000. એટલે ઉધારના ખાનામાં લખો 10,000. ત્યાર પછી રોકડ, કેટલી રોકડ લાવે છે? તો કે 15,000. તો રોકડના ખાના ઉધારના ખાનામાં લખો 15,000. ફર્નિચર કેટલાનું લાવે છે? તો કે 10,000. અને દેવાદારો કેટલા ના છે? તો કે 10,000. ચારે ચાર નો સરવાળો કરી નાખો, કેટલા થશે? 5×4=45,000. તો તે મૂડી ખાતે જમા, કારણ કે માલિક છે ધંધામાં કેટલા રૂપિયા નું માલ લાવે છે? માલ મિલકત અને રોકડ. તો કે 45,000. તો મૂડી ખાતે જમા કેટલા થશે? 45,000. ત્યાર પછીનો બીજો વ્યવહાર છે કે 12 તારીખનો અંગત મોટરકાર રૂપિયા 80,000 વેચી અને રૂપિયા 50,000 ધંધામાં લાવ્યા. જો મોટરકાર કેટલાની હતી? 80,000. એનાથી આપણે કઈ લેવા દેવા નથી, પણ ધંધામાં કેટલા રૂપિયા લાવવામાં આવે છે એને જ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો ધંધામાં માલિક કેટલા રૂપિયા આપે છે? તો કે 50,000 રૂપિયા. એટલે ધંધામાં રોકડ આવી, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. એટલે ધંધામાં 50,000 ની રોકડ આવે છે એટલે રોકડ ખાતું શું થશે? ઉધાર. માલિક શું છે? આપનાર છે. એટલે મૂડી ખાતું શું થશે? જમા. લખો 12 તારીખ. એક જ મહિનાની બાબત જે લખવાની બાકી છે તમે લખી નાખજો તમારી બુકમાં કે માલસ્ટો ધંધાનો માલિક ધંધામાં માલસ્ટો રોકડ ફર્નિચર દેવાદારો ધંધામાં લાવ્યા અથવા તો ધંધો શરૂ કર્યો તેના જગ્યાના અભાવના કારણે ઉભા
આ વચ્ચે નહીં લખો તમારે લખવાની છે ત્યાર પછી તારીખ 12 તો 50000 ધંધામાં રોકડ આવે છે 50000 માલિક આપે છે ને તો રોકડ આવે છે ને રોકડ ખાતું શું થશે ઉધાર માલિક આપનાર છે એટલે મૂડી ખાતું શું થશે જમા રોકડ ખાતે ઉધાર 50000 તે મૂડી ખાતે જમા જમાના ખાતામાં લખો 50000 બાબત છે લખો કે અંગત મોટરકાર વેચી ધંધામાં રોકડ લાવ્યા તેના એટલે કે જે વ્યવહાર છે એને આધારે તમારે એની ટૂંકી સમજૂતી બાબત છે માં લખવાની બાબત છે માં શું કરવાનું તો કે જે વ્યવહાર આપ્યો હોય ને એનું શોર્ટકટ તમારે લખવાનું છે એટલે કે મોટરકાર અંગત મોટરકાર વેચીને ધંધામાં રોકડ લાવ્યા તેના ત્યાર પછી કઈ તારીખ નું વ્યવહાર છે 13 તારીખ નું ઘર ખર્ચ માટે રૂપિયા 1000 રોકડા બેંક માંથી ઉપાડ્યા જો ઘર ખર્ચ ધંધા માટે ખર્ચ કરવામાં નથી આવતો પણ ઘર માટે ખર્ચ કરવામાં આવે છે માલિક નો કેવો ખર્ચ થયો અંગત અંગત હોય એટલે શું આવે ઉપાડ આની પેલા પણ મેં તમને કીધું કે જયારે માલિક નો કોઈ પણ પ્રકારનો અંગત ખર્ચ હશે ત્યારે કયો શબ્દ આવશે ઉપાડ તો ઘર ખર્ચ માલિક નો કેવો ખર્ચ થયો કારણ કે ઘર માટે ખર્ચ કરવામાં આવે છે માલિક નો અંગત ખર્ચ છે એટલા માટે શું આવશે ઉપાડ એટલે ઉપાડ ખાતું શું થશે ઉધાર હવે બેંકમાંથી ઉપાડવામાં આવે છે એટલે બેંક શું થાય આપનાર થાય ધંધાની અંગે બેંક શિલકમાં શું થશે ઘટાડો થશે બેંક આપનાર છે એટલે બેંકનું ખાતું શું થશે જમા લખો ઉપાડ ખાતે ઉધાર તારીખ કઈ છે 13 ઉપાડ ખાતે ઉધાર બેંક ખાતે જમા કેટલા રૂપિયા છે 1000 બાબત છે લખો કે ઘર ખર્ચ માટે બેંકમાંથી રૂપિયા 1000 ઉપાડ્યા તેના અથવા તો ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના ત્યાર પછી વ્યવહાર નંબર તારીખ નંબર 15 કે એકાંકી પેઢીના માલિકનું આવકવેરા રિફંડ રૂપિયા 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું જો આવકવેરા રિફંડ એક્ઝામ્પલ તરીકે મને ખબર નથી કે મારો વર્ષ દરમિયાનનો રિટર્ન કેટલું આવક એટલે ટેક્સ મારે કેટલો ભરવાનો થશે અને મેં સીએની ઓફિસે જઈને એના પાસે મેં મારું વર્ષ દરમિયાન જે રિટર્ન ભરવાનું હોય તો એને અંદાજિત મને એવું કીધું કે તમારે 25000 ને 500 રૂપિયા ભરવાના થશે અંદાજિત 25000 ને સમજી તો મેં 25000 ને 500 રૂપિયા મેં ટેક્સ ભર્યો હોય અને ઇન્કમ ટેક્સ ના વાળાએ એની ગણતરી પ્રમાણે 25000 રૂપિયા થાય છે તો 500 રૂપિયા છે એ મારા ખાતામાં એ શું કરશે પરત કરશે એ મને પાછું શું મળ્યું રિફંડ મળ્યું એ મારી શું કહેવાય માલિકની શું કહેવાય આવક કહેવાય પણ માલિકના ખાતામાં એ નથી જમા થતું કોના ખાતામાં જમા થાય છે ધંધાના ખાતામાં એટલે ધંધાના બેંક ખાતામાં જમા થશે એટલે બેંક લેનાર થઈ એટલે બેંકનું ખાતું શું થશે ઉધાર થશે અને માલિક શું થયો આપનાર થયો ને કારણ કે 500 રૂપિયા છે એનું અંગત હતું એ રિફંડ એ કોના ખાતામાં જમા થયો કે ધંધાના બેંક ખાતામાં એટલા માટે માલિક આપનાર થયો એટલે મૂડી ખાતું શું થશે જમા બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તારીખ કેટલાની છે 15 બેંક ખાતે ઉધાર ઉધારના ખાતામાં લખો 500 રૂપિયા તે મૂડી ખાતે માલિક આપનાર છે એટલે મૂડી ખાતે શું થશે જમા જમાના ખાતામાં લખો 500 રૂપિયા ત્યાર પછીનો વ્યવહાર છે 20 તારીખ કે ધંધામાંથી અંગત વપરાશ માટે જો અંગત શબ્દ આવ્યો અંગત આવ્યો એટલે શું આવશે ઉપાડ અંગત વપરાશ માટે રૂપિયા 1000 નો માલ અને
સો રોકડા લઈ ગયા એટલે કે માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી 1000 શું લઈ જાય છે રોકડા લઈ જાય છે એટલે સોરી 1000 નો માલ લઈ જાય છે અને 400 રૂપિયા શું લઈ જાય છે રોકડા એટલે કુલ ઉપાડ ધંધામાંથી કેટલો કરે છે 1400 નો અંગત છે ઉપાડ આવશે એટલે ઉપાડ થાકે 1000 ને 400 કુલ કેટલા થશે 1400 રૂપિયા એક મિનિટ આ 15 તારીખની બાબત છે લખવાની બાકી રહી ગઈ ને બાબત છે એ લખી નાખો આવકવેરા રિફંડના બેંક ખાતામાં આવકવેરા રિફંડ બેંક ખાતામાં ભર્યું તેના હવે 20 તારીખમાં 1000 રૂપિયા છે એનો માલ અને 400 રૂપિયા રોકડા છે એ માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે એટલે કુલ ધંધામાંથી કેટલો ઉપાડ કરે છે 1400 રૂપિયા એટલે ઉપાડ ખાતે ઉધાર કેટલા થશે 1400 રૂપિયા એમાં 1000 નો માલ લઈ જાય છે એટલે ધંધામાં કેટલો માલ ગયો કઈ કિંમતે તો કે પડતર કિંમતે જે કિંમતે આવ્યો છે એ જ કિંમતે 1000 રૂપિયાની વસ્તુ હોય તો 1000 રૂપિયા લેખે જ લઈ જાય છે એટલે પડતર કિંમતે માલ ગયો એટલે 1000 રૂપિયા છે એ ખરીદ ખાતે શું થશે જમા અને ધંધામાંથી રોકડ જાય છે રોકડ જાય એટલે શું થશે જમા અને રોકડ ખાતે જમા કેટલા રૂપિયા થશે 400 રૂપિયા કેટલામી તારીખ છે 20 તારીખ લખો 20 તારીખમાં ઉપાડ ખાતે ઉધાર ઉધાર નાખાનામાં લખો 1000 ને 400 કેટલા થશે 1400 રૂપિયા તે ખરીદ ખાતે જમા જમાના ખાનામાં લખો 1000 અને તે રોકડ ખાતે જમા જમાના ખાનામાં લખો 400 રૂપિયા એટલે કે બાબતજીમાં બાબતજી લખી નાખો બાબતજી લખો કે આ અંગત વપરાશ માટે ધંધામાંથી માલ અને રોકડ લઈ ગયા તેના 20મો વ્યવહાર છે એની બાબત છે શું આવશે કે ધંધામાંથી માલ અને રોકડ લઈ ગયા તેના ત્યાર પછીનો વ્યવહાર 21 તારીખે પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા જો પુત્રીની પોતાની દીકરીની ફી ભરવામાં આવે છે પ્રવાસ ફી અને શેમાંથી આપે છે ધંધામાંથી પરંતુ પોતાની દીકરી માટે પોતાની પુત્રી માટે પ્રવાસ ફી ભરે છે અને માલિકનો કેવો ખર્ચ થયો અંગત ખર્ચ થયો અંગત છે એટલે શું આવશે ઉપાડ પણ એ રૂપિયા શેમાંથી ભરવામાં આવે છે તો કે ધંધામાંથી એટલે ધંધામાંથી શું જાય છે રોકડ રોકડ જાય તો જમા ઉપાડ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા કેટલી તારીખ છે 21 તારીખ ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે તો કે 1500 રૂપિયાનો ઉધારના ખાનામાં લખો 1500 રૂપિયા તે રોકડ ખાતે જમા જમાના ખાનામાં લખો 1500 બાબતજી લખો કે પુત્રીની પ્રવાસીના ધંધામાંથી ચૂકવ્યા તેના અથવા તો પુત્રીની પ્રવાસીના ચૂકવ્યા તેના ત્યાર પછીનો વ્યવહાર છે 28 તારીખનો કે ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2000 ફર્નિચર ખરીદ્યું એટલે કે ગંગા ફર્નિચર માર્ટમાંથી કેટલાનું ફર્નિચર ખરીદવામાં આવે છે 2000 પણ ઘર માટે ખરીદવામાં આવે છે જો વ્યવસ્થિત વ્યવહાર વાંચજો ધંધા માટે ફર્નિચર નથી ખરીદવામાં આવતું શેના માટે ફર્નિચર ખરીદવામાં આવે છે ઘર માટે ઘર આવ્યું એટલે માલિકનો કેવો ખર્ચ થયો અંગત ખર્ચ થયો માલિકનો અંગત ખર્ચ હોય એટલે શું આવશે ઉપાડ એટલે ઉપાડનું ખાતું શું થશે ઉધાર હવે ગંગા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદવામાં આવે છે એટલે ગંગા ફર્નિચર માર્ટ છે એ શું થયું આપનાર એટલે એનું ખાતું ગંગા ફર્નિચર માર્ટનું ખાતું શું થશે જમા કેટલામી તારીખ છે 28 તારીખ ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયાનું ફર્નિચર ખરીદવામાં આવે છે તો કે 2000 રૂપિયા ઉધારના ખાનામાં લખો
गंगा फर्नीचर मार्ट छे शू छे आपना कृत्रिम व्यक्ति થઈ વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થયો લેનાર ઉધાર આપનાર જમા તો ગંગા ફર્નિચર માંથી આપનાર છે એટલે એનું ખાતું શું થશે જમા તે ગંગા એટલે કે માલિકે ઘર માટે ફર્નિચર ખરીદેલો હતો એટલે અંગત થયું માલિકનો અંગત ખર્ચ એટલે આપણે ઉપાડ ખાતે ઉધાર કેટલા કર્યા 2000 ગંગા ફર્નિચર માર્ટ આપનાર છે એટલે એનું ખાતું શું થશે જમા કે ગંગા ફર્નિચર માર્ટ ખાતે જમા બાબત જે લખો કે ગંગા ઘર માટે ફર્નિચર અથવા તો ગંગા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ઘર માટે ફર્નિચર ખરીદ્યું તેના એમ લખો તો પણ ચાલે અથવા તો બાબત જેમાં લખો ઘર માટે ફર્નિચર ખરીદ્યું તેના ત્યાર પછી હવે છેલ્લો વ્યવહાર 31 તારીખ કે જિંદગી નો વીમા પ્રીમિયમ રૂપિયા 500 ચેક થી ભર્યું જો જિંદગી શબ્દ આવ્યો જીવન નું આવ્યું એટલે માલિક નો જિંદગી નો વીમા પ્રીમિયમ થયો એટલે માલિક નો અંગત ખર્ચ થયો અંગત છે એટલે શું આવશે ઉપાડ અને ચેક થી ભરવામાં આવે છે એટલે એટલી બેંક શિલ્લક માં ઘટાડો થશે એટલે બેંક ખાતે શું થશે જમા જો રોકડે થી ભરવામાં આવે તો રોકડ ખાતે જમા થાય પરંતુ ચેક થી ભરવામાં આવે છે એટલે બેંક શિલ્લક માં શું થશે ઘટાડો થશે એટલે બેંક ખાતે શું થશે જમા 31 તારીખ ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા ભરવામાં આવે છે તો કે 500 રૂપિયા ઉધાર ના ખાનામાં લખો 500 તે બેંક ખાતે જમા જમાના ખાનામાં લખો 500 રૂપિયા બાબત છે લખો જિંદગી નું વીમા પ્રીમિયમ ચેક થી ભર્યું તેના શું આવશે બાબત છે કે જિંદગી નું વીમા પ્રીમિયમ ચેક થી ભર્યું તેના અહીંયા આપણા વ્યવહારો પૂરા થાય છે હવે છેલ્લે આપણે શું કરવાનું રહેશે કુલ સરવાળો અહીંયા એક બાબત જોઈએ તો બાબત છે મેં શા માટે નથી લખી જગ્યાના અભાવના કારણે અને સરવાળો કરવા ટાઈમે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઉધાર જમા બંને બાજુનો સરવાળો કેવો આવશે સરખો આવશે તમારે આ પેજમાં મારી યોગ્ય પૂરું થઈ ગયું તો અહીંયા ટોટલ મારીને અહીંયા શું લખવાનું કે સરવાળો આગળ લઈ ગયા અને એ સરવાળો પાછું ક્યાં લખવાનું ઉધાર ઉધારના ખાનામાં જમાનો જમાના ખાનામાં અને એની સામે શું લખવાનું સરવાળો આગળથી લાવ્યા પછી બાકીના વ્યવહારો હોય એની શરૂઆત કરવાની અને છેલ્લે શું કરવાનું સરવાળો તો ઉધારનો કુલ સરવાળો અને જમાનો કુલ કેટલો થશે તો કે ઉધારનો એ કોલમનો પહેલા સરવાળો કરો આ કોલમનો પછી આ કોલમનો સરવાળો કરો એટલે કુલ સરવાળો કેટલો થશે 96,900 રૂપિયા તો એવી જ રીતના જમાનો સરવાળો કરો જમાની કોલમનો અને આ સાઈડની જમાની કોલમનો સરવાળો કરો એનો પણ કુલ સરવાળો કેટલો થશે 96,900 સરવાળામાં નીચે છે એટલે બે લીટી કરવાનું ભૂલાય નહીં અહીંયા આપણો દાખલો શું થાય છે પૂરો કુલ સરવાળો આપણને કેટલો મળ્યો 96,900 બંને કોલમનો સરવાળો કેવો આવશે સરખો આવશે અહીંયા દાખલો આપણો પૂરો થાય છે વ્યવસ્થિત રીતના તમારી બુકમાં દાખલો લખી નાખજો અને ઉદાહરણ નંબર 3 સેમ આના જેવું છે કે હોમવર્કમાં છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોઈ વ્યવહાર ન સમજાતો હોય તો તમે મને કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ગુડ બાય